धोरण बे कल्लोल पाठ नौ लेक्चर नंबर सात तारीख 27-21 पाठ नाम छे आपणे सौ तोफानी। चालो गाइए गीतड़ू। वडला डाळे वांदरा टोळी करती हुपा हुप, छानो मानो जोया करू थईने चुपा चुप। वटला डाळी वांदरा टोळी करती हुपा हु। एक मोटो बुढ़ियो ए वानर नो सरदार, एनी पाछळ नाना मोटा वांदरा छे 10-12। छापरा कूदे कूदे अगासी एवा ए बहादुर एवा ए बहादुर, छानो मानो जोया करू थईने चुपा चुप। लीमड़ा केरी खाए लिंबोळी वड़ना खाए टेटा, केरी केरी खाई खाई ने कुटला नाखे हेठा। ठेकड़ा मारे मारे गुलाटो करता झूठा झूठ करता झूठा झूठ, छानो मानो जोया करू थईने चूपा चूप। वाँचो ने अभिनय करवानो, अभिनय करवानो छे ने वाँचवानो छे। पाछळ शौनक, मम्मी आजे मैं तो मोटू पराक्रम करू। मम्मी कहे वाह बेटा शू पराक्रम करू। शौनक कहे आ घास मैं जमीन माथी खेंची काढ़ी। मम्मी कहे ओहो हो आ तो बहु मोटू पराक्रम। शौनक हास तो वड़ी एक तरफ आखा बगीचा की जमीन आ घास ने पकड़ी रही थी और बीजी तरफ हूँ एकलो हतो तो पण मैं घास खेंची काढ़ी। साप कहे बेटा आजे आटलो केम खुश छे। बेटो कहे पप्पा आजे मैं एक नवुं ज काम कर्युं। साप कहे एवी तो सी नवाई करी। बेटो कहे आजे हूँ सीधो सीधो चालीने घरे आव्यो। मीठू मच्छर एना मित्रों ने पोताना पराक्रमनी वात करतो हतो। मीठू कहे आजे तो मैं जबरू काम कर्युं। बधा मच्छर नवाईथी बोली उठ्या एवी तो शू धाड़ मारी। मीठू कहे आखी रात पेला टपूभाईनुं लोही पीधुं। બીજો મચ્છર કહે એમાં શી નવાઈ, અમે તો બધા આખી રાત કોઈને કોઈનું લોહી પીએ જ છીએ ને। મીઠું કહે પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો, હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો। બોલો બધા મચ્છર કહે વાહ મીઠું તારું પરાક્રમ। અહીંયા રમો અને કહો। પાંચ પાંચ વિદ્યાર્થીના જૂથ બનાવવાના, મેદાનમાં એક લીટી દોરવાની, એક જૂથના વિદ્યાર્થીઓને એ લીટી પર ઊભા રાખો, આ લીટી પરથી દરેક વિદ્યાર્થીને બંને પગ ભેગા રાખીને કૂદવા કહો, જે સૌથી લાંબો કૂદે તે વિદ્યાર્થી અલગ ઊભો રહે। ત્યારબાદ બીજું જૂથ પણ આ રીતે કૂદે। તમામ જૂથના જીતેલા વિદ્યાર્થીઓનું અલગ જૂથ બનાવો, જીતેલા વિદ્યાર્થીઓને જૂથમાં આ રીતે રમત ફરીથી રમાડો અને આવી રમત અન્ય રમતો રમાડીને વિદ્યાર્થીઓને વર્ણન કરવા તથા પોતાના અનુભવો રજૂ કરવા કહો। મારા તોફાન, હું બાલમંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલું। મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું, પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું। પપ્પાએ ગુસ્સાથી કહ્યું આ દૂધ ફાટી ગયું, હવે આ ન પીવાય। મને નવાઈ લાગી, મેં પપ્પાને પૂછ્યું દૂધ ફાટે એટલે શું શું થાય। પપ્પા કહે એ તો દૂધમાં ખાટી વસ્તુ ભળે એટલે દૂધ ફાટી જાય, તને ખબર ન પડી, મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા જ દેખાયા નહોતા। મેં તો રાત્રે છાનામાના ફ્રીજ ખોલ્યું, દૂધની તપેલી ભરી હતી, તેમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું। તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કેવા તોફાન કરતા હતા, એ આપણે પૂછવાનું દાદા દાદીને મમ્મી પપ્પાને। તમે નાનપણમાં કયું મોટું તોફાન કરેલું, આ તોફાન વિશે વર્ગમાં વાત કરો। વડલાની ડાળે વાંદરા ટોળી કરતી ઉપાહુ ગીતડું તમારે પુસ્તકમાંથી જોઈને ફરીથી ગાવાનું છે। હવે વાર્તા બળિયો ભીમ। હસ્તિનાપુર નામનું નગર હતું, આ નગરમાં 105 રાજકુમારો રહેતા હતા, 5 પાંડવ અને 100 કૌરવ। નાના નાના રાજકુમારો ખાય પીએ રમે અને મજા કરે। એકવાર પાંચે પાંડવ બગીચામાં રમતા હતા, એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા। દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે, એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ। કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય। એક દિવસની વાત છે,
દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપો અને આપણે બધા ઝાડ પર ચડી જવું. એ જાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99 અને 100. આંખ ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. જાડીઓ જાડીઓ જાડીઓ, ભીમ ઝાડ પર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? ભીમ વિચારમાં પડ્યું. વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું? એ ખૂબ જાડો હતો એટલે વિચારમાં પડી ગયો, હું ઝાડ પર કેવી રીતે ચડું? ત્યાં તો કૌરવ ફરીથી બોલ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે. કે છે, ઝાડનો ટેકો લઈને ચડશે તો એનો ફેરો ઓગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ભીમ બહુ ગુસ્સામાં આવ્યો. જોરથી બૂમ પાડી એના મોટા અવાજથી 1-2 કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો, ધરતી ધ્રુજી. 2-3 કૌરવો તો ઓ મારે કહીને નીચે પડ્યા. ભીમ હજી ગુસ્સામાં હતો, કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી 1 મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. 4-5 કૌરવો તો મરી ગયા. ઓ મારે બોલતા નીચે પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોલા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. એના પછીના પીરિયડમાં આગળ આપણે ચલાવીશું.